मारू नाम वणकर धनजी नाथाभाई, गाम निरोणा, तालुको नखत्राणा। अमे 20-25 वर्ष त्या काम करीए छीए પોતાનું। એ અમારા વારસાગત, અમારા બાપ દાદાનું વારસાગત એ અમારું છે। પહેલાં દાદાજી કરતા બાપુજી કરે, બાપુજી પછી અમે પણ કરીએ છીએ। પહેલાં અમારી જે શાળ હતી એ ફટકા શાળ હતી, અત્યારે ઘોડાસાર છે। ને અમે પ્યોરમાં, સુપરમાં ને ઉલનમાં ટસર સિલ્ક ને કોટન ડ્રેસ મટીરિયલ ને બધી જાતની પ્રકારની અમે અલગ અલગ વેરાયટી બનાવીએ છીએ અને માર્કેટમાં વેચીએ પણ છીએ। અને એના નામ છે આખી શાળ, એને તો પૂરી તો શાળ કહેવાય છે। એના અલગ અલગ ઓજારોના નામ પણ છે। એનું પહેલું તો એની પંખો કહેવાય, જે હાથમાં આખો દિવસ આપણા હાથમાં રહે છે એ પંખો પૂરો એને ચલાવે છે, સપોર્ટ કરે છે એ પંખો છે। પછી એનો જે તાણું છે, તાણું બાંધીએ છીએ, એમાં શટલ ને બાબિન વાપરીને અમે એને તાણાવાણા પણ કહી શકીએ છીએ। શટલ એનો છે એ દોનો બે બાજુ હાલે છે, એનો દોરાથી એ પણ એનું કંટ્રોલ કરે છે, એના લીધે સાળ બને છે આખો। પછી એની ભીંજણી કહેવાય, એ ભીંજણી છે, એના ફેડતા છે, શટલ બાબિન છે, આખા પૂરેપૂરા ઓજારના નામ તો આમ તો પૂરી શાળ જ હાથ શાળ કહેવાય, પણ શાળમાં પણ બધા બધા એના નામ આવે। પાગોડા છે, એના ઉપર આખો દિવસ આપણે પાગોડા ઉપર પગ રાખીને દબાવીએ છીએ અને એ પણ એનો સપોર્ટ કરે છે। ને રચ છે, એની અલગ અલગ ડિઝાઇન પણ પાડી શકે છે, ને હાથ ને પગનો બેનો ઉપયોગ કરી અને દિમાગથી કામ કરીએ છીએ। ને અમે કામ કરીએ છીએ ને અમારી લેડીઝ લોક છે એ એમ્બ્રોઇડરી વર્ક કરે છે, એમ્બ્રોઇડરી વર્ક મિરર ને બધું ભરતકામનું છે એ કરે છે, પછી એના ફૂમકા બાંધે છે, મિરર લગાવે છે અને બધું અમારા બધા પરિવારને રોજીરોટી મળી રહે છે। અમારી એક મારા દીકરા અને મારું પરિવાર છે ને એ પોતાનું છે ને એ અમે કેટલા 13 જણા કામ કરીએ છીએ। દુપટ્ટા સ્ટોલ બનાવીએ લેડીઝના, તો એમાં પણ કેટલી ક્વોલિટી આવે, એમાં પણ કેટલા કલર આવે, એમાં કેટલી સિસ્ટમ આવે એ અમને બધી ખ્યાલ જ હોય। અમારી વસ્તુ કલાવાળી જાય છે, એટલે જાય નહીં તો વાત જ થોડી છે, બધી દેશ પરદેશ જાય છે, બધે ખૂણામાં જાય છે। આપણે જેટલી મહેનત કરીએ તો ભગવાન સાંભળે તો એ અમને રોજી રોટી મળી શકે છે અને અમને ઘણું સાચીકાર છે। અમારા કામની સાચી કલા છે, મારા બેટાની સાચો રસ્તો રાખશે, રામને પાસે એવી આશા માંગી છે કે સાચી મહેનત કરી છે, સાચું ભગવાન સાચી આશા કરી બેઠા છું અને સાચો રસ્તો બતાવજો અને આશીર્વાદથી સાચું એને રોટલા દેજે, એને કમાઈમાં બરકત નાખજો ભગવાન, બધાને એમાં આવી આશા રાખી છે। બિચારા બધાએ આવું જ મહેનત કરી છે અને એ આશા બેટા રાખી છે। નામ શું? હરેશ. હરેશ તારું? હરેશ.
રોજ પેલા સવારના ઉઠીને ભાઈબંધ બધા ભેગા થઈને અહીંયા આવો રમવા એમ. અમને ગવર્મેન્ટથી બધી મદદ મળે છે. અમને પહેલે તો અમને લૂમ છે એ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપમાં અમને આ લૂમ પણ મળી છે. પહેલાં અમારી ખાડાશાળ હતી ત્યારે અમે ખાડાશાળમાં કામ કરતા, જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે અમને ઘોડાશાળ સંસ્થા તરફથી મળી છે, એના ઉપર અમે કામ કરીએ છીએ. તરફમાં તો એ છે કે અમને બધું કામ પણ મળે છે અને બહારના જે એક્ઝિબિશન થાય છે એમાં એનજીઓ તરફથી અમને સ્ટોલ પણ ફાળવવામાં આવે છે ને એમાં અમારું ગુજરાન ચાલે છે. ને ગવર્મેન્ટ થ્રુ અમને જે બહારના એક્ઝિબિશન જે મેળા થાય છે મોટા, દિલ્હી છે, બેંગ્લોર છે, મુંબઈ છે, જ્યાં જ્યાં અમદાવાદ ગુજરાતમાં અત્યારે કચ્છમાં પણ રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમે રણોત્સવમાં પણ અમારો સ્ટોલ છે. એટલે વેચાણમાં કે અમારે પહેલે બહાર જવું પડતું હતું, અત્યારે અમારે લૂમ તો આખી ત્યાં ડેમોન્સ્ટ્રેશન માટે લઈને નથી જઈ શકતા. એટલે અમારે અહીંયા ટુરિસ્ટ બહારથી આવે છે, બહારથી આવે છે, અમારો કામ જોઈએ છે ને કામ જોઈ ને અમારું વેચાણ પણ થાય છે. એટલે અમારા કામમાં અમે અલગ અલગ ડિઝાઇન બનાવીએ છીએ. પહેલાં સાદી ડિઝાઇન બનાવતા, હવે બારીક ને ઝીણી ડિઝાઇન બનાવી છે ને એનું માર્કેટ પણ સારું આવે છે. ને એ રીતે અમે 12 મહિનામાં 4 મહિનામાં અમે બધું વેચાણ કરીએ છીએ ને 8 મહિના અમે બનાવીએ છીએ. નામ છે રમીલાબેન. અમારું કામ 20 વર્ષથી હું કરું છું આ કામ. ના, લગ્ન પહેલાં નહોતું હતું, અહીંયા આવીને શીખ્યા. પહેલાં ઘરના કામ કરી અને સાંજના પછાડના આ કામ કરી, સવારના ઘરનું કામ કરી. અને જરી પટાવાળી શાલ કહેવાય અને બાંધણી શાલ કહેવાય. અને ચમકવારી કહેવાય. અને ઓલવસ્થાર કહેવાય. આ જૂનામાં જૂની જૂની આ જૂની નવી ટ્રેન આ જાકેટ કહેવાય. આમાં માણસોનો અને બહેનોનો બધાનો કામ. હા, સાથે છે. આ છે હમણાં નવી ડિઝાઇન છે, કામ તો એ જ છે, આમાં નવી ડિઝાઇન એ પોતાને મગજ ઉપર બનાવી. અમારા ફેમિલીમાં
છ જણા છીએ, બે છોકરા બે છોકરી ને બે માણસ અમે. અત્યારે તો અમારા છોકરા અહીંયા નિરોણામાં ભણી છે અને આગળ જે ભણી અને વારસાગત પરંપરાગત જે અમારી જે કલા છે એ કલા જાળવીને રાખશે. બાગો છું કા?